આઈ એમડી ઇન્ડિયન મિટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના મત પ્રમાણે હીટવેવ ક્યારે ગણવામાં આવે છે હીટવેવ જે છે એની માટેની ડેફિનેશન એની વ્યાખ્યા શું છે તો એની માટેની વ્યાખ્યા પ્લેન એટલે કે મેદાન માટે અલગ છે કોસ્ટલ એરિયા એટલે કે દરિયાઈ વિસ્તાર માટે અલગ છે અને હિલી એરિયા એટલે કે પર્વતીય વિસ્તાર જે છે એની માટે પણ અલગ અલગ છે પ્લેન મેદાન માટે વાત કરીએ તો મેદાનની અંદર જ્યારે સરેરાશ તાપમાન જે છે મેક્સિમમ ટેમ્પરેચર વધુમાં વધુ મેક્સિમમ ટેમ્પરેચર જે છે એ ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધી જાય તો એને વેવ કહેવામાં આવે છે પ્લેન મેદાનની અંદર મેદાનની અંદર મેક્સિમમ ટેમ્પરેચર જે છે એ ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધી જાય તો એને હીટવેવ કહેવાય છે કોસ્ટલ એરિયા દરિયાઈ વિસ્તારની અંદર વાત કરીએ તો દરિયાઈ વિસ્તારની અંદર જ્યારે મેક્સિમમ ટેમ્પરેચર મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધી જાય તો એને હીટ વેવ ગણવામાં આવે છે અને હિલી એરિયા એટલે કે પર્વતીય વિસ્તારની વાત કરીએ તો ત્યાં જ્યારે આજે તાપમાન જે છે એ ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધી જાય તો એને વેવ ગણવામાં આવે છે હવે સિવિયરિટી ઓફ હીટવેવ વેવની તીવ્રતા કેટલી છે એ કઈ રીતે નક્કી થાય તો નોર્મલ વેવ એટલે શું તો આમાં નોર્મલ ટેમ્પરેચર સામાન્ય તાપમાન જે છે એની અંદર કેટલું ડેરિવિએશન આવે છે એની અંદર કેટલું તફાવત આવે છે એના આધારે નક્કી થાય છે જેમ કે નોર્મલ વેવ જે છે તો કે જેમાં સામાન્ય તાપમાનથી ચાર પોઈન્ટ પાંચથી તો છ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડનો જો તફાવત આવતો હોય તો એને નોર્મલ હીટવેવ કહેવાય છે સામાન્ય તાપમાન માની લો કે પચ ચાલીસ રહે છે બરાબર ચાલીસ અને એમાં ચાર પોઈન્ટ પાંચથી તે છ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થઈ જાય ચાલીસ રહેતો હોય અને પિસ્તાલીસ થઈ જાય તો એને નોર્મલ હીટવેવ કહેવાય અને જો ચાર પોઈન્ટ પાંચ કરતાં છ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે જો ડે ડિપાર્ચર વધારે જો વધારો થતો હોય એને સામાન્ય તાપમાન કરતાં સરેરાશ તાપમાન કરતા સામાન્ય તાપમાન જે છે એની કરતાં ચાર પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ ચાર કરતાં વધારે થતો હોય તો એને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે બાકી મોસ્ટ આઈમપી જે છે એ આ ડેફિનેશન જે છે એ છે ચાલીસ ડિગ્રીવાળી ડિગ્રી વાળી અને ત્રીસ વાળી પ્લેન એટલે કે મેદાન માટેનું જે થ્રેસ હોલ્ડ જે છે એ ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડની છે કોસ્ટલ એરિયા માટે સાડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડની છે અને હિલી એરિયાની અંદર ત્રીસ ડિગ્રી સેન્ટિગ્રેડની છે વિધાનવાળા વાક્યની અંદર તમને કન્ફ્યુઝ કરી દેશે વિધાનવાળા વાક્યની અંદર એવું કહે છે કે ભઈ આઈએમડી દ્વારા વેવ જે છે એ ઘોષિત કરવામાં આવે છે એની ડેફિનેશન નક્કી કરવામાં આવે છે તો એ વિધાન સાચું પડી જશે અને બીજું વિધાન એવું કહી દેશે કે સમગ્ર ભારતની અંદર હીટવેવ માટેની આઈએમડીની જે ડેફિનેશન જે છે એ એક સરખી છે તો એ ખોટું પડી જશે કારણ કે સમગ્ર ભારતની અંદર એક સરખી ક્યાં છે હિલી એરિયામાં અલગ છે કોસ્ટલ એરિયામાં અલગ છે પ્લેનમાં અલગ છે બરાબર તો આવી રીતે આવા વિધાન પૂછાય છે